હે ગણેશ, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? આપણે આજે ધોરણ 4 માં ગણિત વિષય ભણીશું. હવે ગણિત વિષયમાં આપણે પ્રકરણ 1 ભણી ગયા. તે તમે વિડિયો 2 વિડિયો હતા ઓનલાઈનના, તે તમે જોયા હશે અને શીખ્યા હશો, અને પીડીએફ પણ મોકલી હતી, તે તમે વિષયની નોટમાં લખી હશે અને યાદ પણ રાખવાનું છે. બધાએ નોટમાં સારા સરસ અક્ષરે, સુંદર અક્ષરે લખવાનું છે, જે તમારા અક્ષર તમે પણ વાંચી શકો અને હું પણ વાંચી શકું, એટલે સારા અક્ષરે બધાએ ફરજિયાત વિષયની નોટમાં લખવાનું છે. હવે આજે આપણે ગણિતમાં પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું, તો તેના વિશે થોડું સમજાવ અને પ્રવૃત્તિ કરાવ, તે તમે જુઓ. તો લાંબુ અને ટૂંકું તમને ખ્યાલ છે? લાંબુ અને ટૂંકું કેવી રીતે કહેવાય? કોઈ બી વસ્તુ લઈએ, હવે ધારો કે આપણે દાખલા તરીકે ચોક લઈએ, તો તમે ચોક, 2 ચોક જોઈ શકો છો. તો એક ચોક કેવો છે? લાંબો, અને બીજો ચોક છે ટૂંકો. તો આ રીતે વસ્તુને આપણે લાંબુ અને ટૂંકું એ રીતે કહી શકીએ છીએ. હવે બીજું છે, તમે આ 2 છે, આ 2 ખોખા છે, જુઓ તમે, આ પણ તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે, તો કયું વસ્તુ, કયું ખોખું છે તે લાંબુ છે અને કયું છે તે ટૂંકું છે, તમે વિચારી શકો? વિચારીને જવાબ આપો, શું કહેવાય અને કયું લાંબુ ને ટૂંકું કહેવાય? તો આ બાજુનું છે તે કેવું છે? લાંબુ છે, અને આ બાજુનું છે તે ટૂંકું છે. તો આ રીતે આપણે કોઈ બી વસ્તુને ઓળખી શકીએ છીએ કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે. હવે એમાં જ્યારે પ્રકરણ 2 ચાલુ થાય ત્યારે તમે ચોપડી તો ખોલેલી રાખવાની જ, તો તમને વિડીયો જોતા જોતા ખ્યાલ આવશે કે ટીચર તમને ક્યાં સમજાવે છે. હવે બીજું શું છે, અંદર જુઓ, પાના નંબર 13 ઉપર, બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે, એના પહેલા આપણે શું શીખવાનું છે, તો યાદ રાખવાનું છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હવે સેન્ટીમીટર કોઈ બી વસ્તુમાં અને એમાં એકમમાં માપવા માટે સેન્ટીમીટર વપરાય છે, કિલોમીટર શેમાં વપરાય? તો એક ગામથી બીજે ગામ જવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ, કિલોમીટરમાં મપાય છે. હવે સેન્ટીમીટરને આપણે ટૂંકમાં સેમી પણ લખાય છે, અને મીટરને મી લખાય છે, અથવા કિલોમીટરને ટૂંકમાં આપણે કિમી પણ કહી શકીએ છીએ. હવે જુઓ, આમાં બિંદુઓ, હવે એમાં ચોપડીમાં આપેલું છે બિંદુઓ એકબીજાના કેટલા અંતરે આવેલા છે, તો અલગ અલગ બિંદુ એટલે ટપકું, આ રીતે ટપકા અલગ અલગ રીતે આપેલા છે, તમે ચોપડીમાં જોઈ શકો છો. તો ડી છે, ઓ છે, બી છે, આઈ છે, એબીસીડીના અલગ અલગ અક્ષરો છે. હવે એને આપણે જોઈન્ટ કરવાના છે, તો ફૂટપટ્ટીનો, સ્કેલનો ઉપયોગ કરીને તેને માપવાનું છે કેટલા સેમી છે. હવે એમાં નીચે પ્રશ્ન છે, કોઈપણ 2 બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેમી છે, હવે તેને માપપટ્ટીથી માપો, એટલે તમારી સ્કેલથી. તમે સાચું અનુમાન કર્યું, હવે જ્યારે માપો ત્યારે તમને ખ્યાલ આવે કે બિંદુ ઈ અને એન વચ્ચેનું અંદાજિત અંતર તો કેટલું છે?
3 સેમી જેટલું છે તે તમે ફૂટપટ્ટી થી માપજો એટલે તમને અનુમાન તમારું અનુમાન નીકળશે એટલે આ બે બિંદુઓનું અંતર આપણે 3 સેમી જેટલું જણાય છે એટલે આમ આ અનુમાન કેવું છે આપણું સાચું છે હવે બીજું છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે જવાબ આપો હવે અંદર તમે જુઓ કયા બે બિંદુઓ એકબીજાથી વધુ દૂર છે તો ઓ અને એમ ઓ આ બાજુ છે ને એમ આ બાજુ છે તો બંને બિંદુઓ એકબીજાથી કેટલા છે દૂર આપણને લાગે છે તો સૌથી વધુ દૂર ઓ અને એમ આપણને જણાય છે હવે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે તમારો જવાબ ચકાસો તો કયા બે બિંદુ આવે તમે જુઓ અંદર ઓ અને બાજુમાં ડી છે બંને બિંદુઓ એકબીજાથી એકદમ નજીક જોવા મળે છે આપણને બરાબર હવે પાછળનું પેજ હવે શું છે જુઓ નાની રેખા હવે તમે અકબર અને બિરબલ વિશે તો જાણતા જ હશો અકબર એક રાજા હતો અને બિરબલ હતો તે તેના દરબારનો એક દરબારી હતો બિરબલ પોતે બહુ જ હોશિયાર ચતુર હતો બુદ્ધિમાં બહુ જ આગળ હતો તો બુદ્ધિની રીતે તે કોઈ બી પ્રશ્નનો જવાબ ઉકેલવો હોય તો તે તૈયાર જ રહેતો હતો તો આ રીતે એની વાર્તા તમે જાણતા હશો અકબર અને બિરબલ તો એવું જ આ છે નાની રેખા રેખા એટલે લીટી હવે તમે યાદ રાખજો નાની રેખા વિશે નાની રેખા હવે રેખા રેખાને શું કહેવાય લીટી આ રેખા કહેવાય અકબર એક પ્રખ્યાત રાજા હતા તેના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો તેમણે ભોય તળી એક રેખા દોરી ભોય તળી એટલે કે નીચે બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર મોટી બનાય મારી રેખા નાની કરી આપ હવે અકબરે આ રેખા દોરી આ અકબરની રેખા હવે તમને ખબર જ હશે કે બિરબલ બહુ જ હોશિયાર હતો બધી જ રીતે હવે અકબરે પ્રશ્ન કર્યો કે આ રેખાને મારી રેખા છે તેને તું નાની કરી આપ ભૂસવાની નહીં એમને મેને નાની કરી આપો તો બુદ્ધિશાળી જે અકબર હતો એને શું કર્યું એની નીચે જ બિલકુલ એક રેખા બીજી દોરી દીધી આ બિરબલની રેખા હવે તમને જોયું કઈ રેખા નાની લાગી અકબરની રેખા બિરબલે પોતાની બુદ્ધિથી શું કરી દીધી નાની કરી દીધી તો આ રીતે બિરબલ ખૂબ જ હોશિયાર હતો હવે ચિત્રમાં જુઓ તમે કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી તો મેં તમને સમજાવ્યું આ રીતે રેખા નાની કરી દીધી તો તમે આ ચિત્ર જોઈ શકો છો આ રીતે અકબરની રેખા છે અને બિરબલની રેખા છે તો આ રીતે બિરબલે રેખા નાની કરી દીધી હવે શું તમે બિરબલ જેવા ચતુર બની શકો તો હા આપણે પણ બિરબલની રેખા નાની કરવી હોય તો શું કરવું પડે એનાથી મોટી બીજી એક રેખા દોરી દેવી પડે એટલે આપણે પણ બિરબલ કરતા કેવા બિરબલ જેવા હોશિયાર થઈ ગયા હવે તેને રેખાને ભૂસ્યા વગર બનાવી આપો તો આપણે આ રેખાને ભૂસી નહીં અને ભૂસ્યા વગર આ રેખા બિરબલની રેખા કરતા કેવી થઈ ગઈ મોટી થઈ ગઈ અને બિરબલની રેખા નાની થઈ ગઈ હવે પ્રયત્ન કરો તેનો જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેમી લાંબો બનાવો હવે તમે આ ચોપડીમાં જુઓ અલગ અલગ ચિત્ર આપેલા છે કપનું ચિત્ર સામેણાનું ચિત્ર પછી મોઢું છે હવે જેમ આપેલું છે હવે 1 સેમી લાંબો બનાવો હાથ આટલો માપવાનો છે જેટલો હાથ હોય એનાથી 1 સેમી હાથ કેવો બનાવવો પડે આપણે લાંબો બનાવવાનો છે એટલે માપવાનો કેટલા સેમી હાથ થાય જો 1 સેમી થાય તો બીજો હાથ કેટલા સેમીનો બનાવવો પડે આપણે 2 સેમીનો બનાવવો પડે હું તમને મૌખિક રીતે કહું છું પછી તમને જ્યારે પીડીએફમાં બનાવીને મોકલું ત્યારે તમે લખજો અને અવશ્ય બધાએ સ્કેલનો ઉપયોગ કરીને જ કામ કરવાનું છે
હવે જુઓ બીજું આગળ ચિત્ર છે કપનું, મેં તને તમને બધા અલગ અલગ ચિત્ર બતાવ્યા તો એમાં કપનું ચિત્ર છે. આપેલ કપ કરતા એક સેમી કપ કેવો દોરવાનો છે? નાનો દોરવાનો છે. હવે અંદાજિત કપ કેટલા સેમી હશે? કદાચ ત્રણ સેમી હોય, બે સેમી હોય, તો એને નાનો બનાવવાનો છે. તો બે માંથી એક સેમી બાદ કરવાના, એક સેમી બાદ કરીએ એટલે એક સેમી રહે, એટલે કપ એક સેમી, બે સેમી છે એની જગ્યાએ કેટલા સેમીનો દોરવાનો છે? એક સેમીનો કપ દોરવાનો છે. હવે સાવેણું છે, તો સાવેણું છે આપેલી સાવેણીથી અડધા માપની બીજી સાવેણી તોડો, એને પણ આ રીતે માપવાનું છે. એ કદાચ ચાર સેમીની સાવેણી હોય તો તમારે અંદાજિત અડધો સેમી બાદ કરવાનું. ચાર માંથી બે જાય તો કેટલા વધે? બાદબાકી આવડતી હશે તો કઈ રીતે કરવાનું? ચાર માંથી બે જાય તો બે વધે, તો બે સેમીની તમારે સાવણ એવી ને એવી જ સાવણી પણ બે સેમીની દોરવાની છે. હવે આપેલા વાળ કરતા બમણા માપનો વાળ દોરો. બમણો એટલે એક છે એટલે બે, એને બમણું કહેવાય. એટલે એક વાળ આપેલો છે તો આપણે બીજો વાળ, બીજું ચિત્ર દોરીને એમાં કેટલા વાળ દોરવાના છે? બમણો એનાથી મોટો, તો થોડો એનાથી મોટો વાળ દોરવાનો છે. હવે આગળ છે, તમારી ઊંચાઈ કેટલી વધી? જ્યારે તમે ત્રીજા ધોરણમાં હતા ત્યારે તમારી ઊંચાઈ કેટલી હતી અને અત્યારે ચોથા ધોરણમાં આવ્યા પછી તમારી ઊંચાઈ કેટલી વધે છે તો તેનું માપ કરવાનું. તો જુઓ, ધોરણ ત્રણમાં તમે તમારી ઊંચાઈ માપી હશે, પણ અત્યારે તો આ કોરોનાના કાળમાં ગઈ સાલ પણ સ્કૂલ ચાલુ હતી નહીં, એટલે તમને તમારી અંદાજિત ઊંચાઈ ખબર હશે નહીં. પણ ધોરણ બેમાં કદાચ ભણ્યા હશો તો તમારા ટીચરે માપી હશે તો તેનાથી થોડી વધી હશે. તો તમારે અંદાજિત તમારે યાદ રાખવાનું કેટલા સેમી તમારી ઊંચાઈ હશે. 5 સેમી, કોઈની 6 સેમી, કોઈની 7 સેમી, એમ અલગ અલગ રીતે બધાની ઊંચાઈ હોય છે. એટલે વર્ષ જતાં બાળકની ઊંચાઈમાં શું થાય છે? વધારો આપણને જોવા મળે છે. ત્રીજા ધોરણમાં બાળક ભણતું હોય, ચોથામાં આવે એટલે થોડું, થોડા ઇંચ, 1-2 ઇંચ થોડું તો વધી જાય છે. હવે જુઓ, અહીંયા એક કોષ્ટક આપેલું છે, તમે જુઓ છો, જુઓ આ રીતે ચોપડીમાં કોષ્ટક ભરવાનું છે. હું તમને મોકલીશ, તેમાંથી જોઈને ભરી લેવાનું છે. તો આ રીતે કોષ્ટક આપેલું છે, એમાં તમારા અલગ અલગ મિત્રોના નામ લખવાના છે. અલગ અલગ મિત્રોના નામ લખીન ગઈ સાલની ઉંમર અને આ સાલની ઉંમર, એમાં એ ઉંમર જે સેમીમાં માપી હોય એ લખવાની છે અને કેટલા સેમી વધી એનાથી ત્રીજા ધોરણ કરતા ચોથામાં કેટલી વધી એ પણ લખવાની છે. હવે જુઓ, એમાં એક પ્રશ્ન છે. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી બનાવી. આખી દુનિયાના, વિશ્વ એટલે દુનિયાના, આખી દુનિયાના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી બનાવી. એમાંના એકની ઊંચાઈ, એકની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતા બમણી હતી. તે જલ્પાની ઊંચાઈ કેટલી હશે? હવે બમણી એ વ્યક્તિની ઊંચાઈ કેટલી હતી? 272 સેમી હતી. વ્યક્તિની ઊંચાઈ બરાબર 272 સેમી. હવે આપણે જલ્પાની ઊંચાઈ કેટલી હશે? જલ્પાની ઊંચાઈ શોધવાની છે. જલ્પાની ઊંચાઈ એ વ્યક્તિની ઊંચાઈ જલ્પા કરતા કેવી છે? બમણી. બમણી એટલે બે ગણી, એટલે કે બે વડે બે ગણી, એટલે જે બીજો ભાગ આવે તેના વડે જે સંખ્યા છે એનો શું કરવાનો? ભાગાકાર કરવાનો હોય. હવે જુઓ, 272 ભાગ્યા 2. હવે આપણે જલ્પાની ઊંચાઈ શોધવાની છે તો 2 એકા 2. હવે ભાગાકાર કરું એટલે ધ્યાન રાખવાનું. હવે 7 છે, શું કરવાના? પાછા નીચે ઉતારવાના. હવે બેનો ઘડિયો બોલવાનો, ક્યાં સુધી? જ્યાં સુધી 6
જ્યાં સુધી આના કરતા મોટી સંખ્યા ન આવે ત્યાં સુધી આનાથી મોટી સંખ્યા થવી જોઈએ નહીં. તો બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોગાંઠ આવે ના આવે? કેમ? કારણ કે સાત એ આઠ કરતા કેવા થઈ ગયા, એટલે કેટલા આવે? બે તરી છ, અહીંયા એક ઉપરથી ઉતાર્યા બે, બરાબર. હવે બે ના ઘડિયામાં બાર આવે તો બે નો ઘડિયો તો બધાને આવડતો જ હશે, તો યાદ કરી દેવાનું કે બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ અને બે છ બાર, અહીંયા બાર આવે, બરાબર. હવે જલપાની ઊંચાઈ કેટલી થઈ? જલપાની ઊંચાઈ બરાબર 136 સેમી થાય. ચલો હવે તમને અત્યારે આટલે સુધી ભણાવું છું, હવે બીજા ભાગમાં આપણે આગળનું શીખીશું. હવે જેટલું ભણાવ્યું તમે ધ્યાનથી સમજજો. જય ગણેશ.